ગીર સોમનાથમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો, જેમાં સૂત્રાપાડા તાલુકાના ઉંબરી ગામે એક જાન આવી એ પણ શણગારેલા બળદ ગાડામાં. કહેવાય છે કે સાચું ભારત તો ગામડાઓમાં જ વસે છે, ત્યારે આ વાતને યથાર્થ ઠેરવાતો એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ઉંબરી ગામે સામે આવ્યો છે. ત્યારે આ ગામમાં જ વસતા બે આહિર પરિવાર વચ્ચે સંબંધ બંધાયો હતો, જેમાં દીકરા દીકરીની સગાઈ થઈ અને થોડા સમય બાદ લગ્નનું મુહૂર્ત પણ આવી ગયું હતું અને ગામના એક છેડાથી બીજા છેડા સુધી સંદીપ પંપાણિયા નામના એજ્યુકેટેડ યુવાનની જાન નીકળી હતી અને તે પણ બળદ ગાડામાં. ત્યારે નહીં કોઈ ડીજેની ધમાલ કે નહીં કોઈ અતિશયોક્તિ અને સુંદર મજાના શણગારેલા બળદ ગાડામાં વરરાજા ગોઠવાયા અને બીજા શણગારેલા ગાડામાં જાનૈયાઓ, જેમાં એક તરફ લગ્ન ગીતો શરૂ થયા અને બીજી તરફ શરણાઈ અને ઢોલ ઢબૂક્યા. ત્યારે વર્ષો જૂની ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ જાન પ્રસ્થાન થઈ અને વરરાજાના પિતાની અને દાદાની એવી ઈચ્છા હતી કે તેના પુત્રની જાન ભારતીય પરંપરા મુજબ બળદ ગાડામાં જોડવી, તેમજ જૂના રીત રિવાજો મુજબ પોતાના પુત્રના લગ્ન થાય. ત્યારે આ વાતનું બીડું વરરાજાના કાકાએ ઝડપ્યું, સાથે જ કન્યા પક્ષ પણ જોડાયો અને આ આધુનિક વેલ એજ્યુકેટેડ વરરાજાએ આ વાત સ્વીકારી, જેથી આ અનોખી જાન અને અનોખા લગ્ન યોજાયા. ત્યારે આવી રીતે પંપાણિયા પરિવારે વડીલોની ઈચ્છા પૂરી તો કરી જ, સાથે જ આજના યુવાનોને નવો રાહ ચિંત્યો હતો. નામ અને પરિચય. મારું નામ મીતાબેન છે. હું મારા ભાઈના જન્મમાં ગામ ઉમરી આવેલી છું ને અમારા ભાઈના અમે આધુનિક સમયમાં પણ જૂની પરંપરા પ્રમાણે લગ્ન કર્યા છે ને અમે આ લગ્નમાં ખૂબ મોજ મજા કરી છે. મારા અત્યારના સમયમાં તો માણસો ખોટી રીતના રૂપિયા વેડફવાનું કામ કરે છે, જેમ કે ડીજે એવા ખોટા ખોટા ખર્ચા કરી ને લગ્નમાં જેમ આવે એમ પૈસા ઉડાવે છે. એના કરતાં અમે સાદાઈથી, જેમ અમારા બાપદાદાના સમયમાં જે રીતે એ લગ્ન કરતા હતા એ પ્રમાણે અમે લગ્ન કર્યા છે. જૂના જમાના પ્રમાણે ઘરમાં પણ એવી જ વ્યવસ્થા કરી છે, ગાર કરી ને એવી રીતના અમે બધું આમ જેમ જૂની પરંપરા પ્રમાણે બધું વ્યવસ્થિત ઘરની અંદર પણ એવું જ રાખ્યું છે ને એવી રીતના મારા ભાઈના લગ્ન કર્યા ને અમે ખૂબ આનંદ અને મોજ કર્યું ને અમારા ભાઈને સાદી રીતે બળદ ગાડામાં જઈ બેસી ખોટા ખર્ચા જે કરે છે વ્યક્તિ એ પ્રમાણે કાંઈ પણ ખોટા ખર્ચા કર્યા વગર અમારા ભાઈને અમે લગ્નમાં મોજ કરી છે. સૂત્રાપાડા તાલુકાના ઉંબરી ગામમાં મારી જાન ગયેલી છે. મારું નામ છે આહિર સંદીપ પંપાણિયા. જે વર્ષોથી મારા બાપ દાદા કહેતા આવી રહ્યા છે કે અત્યારે પહેલાં જેવી આપણી સંસ્કૃતિ રહી નથી, જે અત્યારે જતી રહી છે. બળદ ગાડામાં જાન જતી જે અત્યારે સમયમાં કોઈ નથી કરતું. મેં એ જોઈ અને પ્રેરણા મળી કે નહીં, હું ભણે ગણે એજ્યુકેટેડ છે, છતાં મને એવું થયું કે નહીં, નવી પેઢીને કાંઈક આ જે જૂની વસ્તુ છે જે ભૂલી ગયા છે એ દેખાડવા માટે અને એને જોવા માટે કે નહીં કાંઈક આવું જે હતું સારું એ મારી જાન બળદ ગાડામાં હણગારીને લઈ જવામાં આવી છે. આમને તમારો પરિચય. માલદેવભાઈ નારાયણભાઈ પંપાણિયા, ગામ ઉમરી, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. તમારે ક્યાં પ્રસંગ છે આજે? મારે મારા ભત્રીજાના લગ્ન પ્રસંગ છે. જૂની પરંપરાઓને યાદ થાય એવી રીતે વ્યવસ્થિત સાદા ઢબ ટાઈપથી બળદ ગાડામાં જાન જોડી અને વ્યવસ્થિત બળદ ગાડા હણગારી ને આ નવા યુવાનોને એમ પ્રોત્સાહન મળે કે ખોટા ખર્ચા, ખોટા ડીઝેના ખર્ચાથી બસે તેવા સાદાઈથી લગ્ન કરાય. એમાં મારો ભત્રીજો ભણેલ છે, એજ્યુકેશન છે, છતાં પણ એ આજ આનંદમાં છે. આજના આધુનિક યુગની અંદર તમે પરંપરા મુજબ લગ્ન કર્યા, કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. મારો ભત્રીજો ખુશ છે અને યુવાનોને પ્રેરણા મળે. બોલો. આખડી કા મણ ગારી કાનુડા ટારી, આખડી કા મણ ગારી એ રે આખ લહડી રે મનાડ ઘણા મોયા મોયા સે અવરાજની એ નારી કાનુડા ટારી, આખડી કા મણ ગારી હે આખડી કા મણ કરી કનુડા ટરી આખડી કામ. લગ્ન કર્યા મારા દીકરા ભાઈ, 28 લગ્ન કર્યા, બહુ આનંદ કર્યો. બાપા તમારી ઉંમર આશરે કેટલી હશે? બહુ વડો. એમાં મજા આવી. બોલો. કૈલાશ ભટ્ટ, KTV ન્યૂઝ, ગીર સોમનાથ.